દેશભરમાં તિરંગા રેલીઓ યોજાઈ રહી છે. ઠેર ઠેર તિરંગાઓ લહેરી રહ્યા છે અને દેશભક્તિના નારાઓથી ગલીઓ ગુંજી ઉઠી છે. ત્યારે સુરતમાં પણ ઠેર ઠેર તિરંગા યાત્રાઓ દ્વારા દેશભક્તિ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે કતારગામમાં મંત્રી વિનુ મોરડિયાની અધ્યક્ષતામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિશાળ રેલી યોજાઈ હતી. કતારગામ વિસ્તારમાં રાજ્યના મંત્રી અને અધ્યક્ષતામાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 35,000થી વધુ લોકો તિરંગા સન્માન રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં દેશભક્તિના નારાઓ લગાવવામાં આવ્યા હતા. ભારત માતા કી જય. આજે સુરત ગુજરાતની અંદર સુરતમાં કતારગામ વિસ્તારની અંદર જે ન ભૂતો ન ભવિષ્ય એ પ્રકારની 4 કિલોમીટર જે આ પદયાત્રા તિરંગા યાત્રા અને આમાં હજુ પણ જ્યાં શરૂઆત પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યાં હજુ પણ જોડાઈ રહ્યા છે ત્યારે આ સુરતની કતારગામની જનતાને હું નતમસ્તક વંદન કરું છું. કારણ કે આ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા અને આજથી જે આ તિરંગા યાત્રાનું જે આહ્વાન કર્યું છે એ દેશની જનતાએ તો ઝીલી લીધું છે, પરંતુ સુરતની અંદર એક અનેરો ઉત્સાહ સ્વયંભૂ જે જોવા મળી રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રીના જે આહ્વાનને લોકોએ જે રાષ્ટ્રભાવના પ્રગટ કરી છે અને યુવાનોથી માની ઉદ્યોગપતિઓ સામાજિક આગેવાનો રત્નકાકાર મારા ભાઈઓ આ તમામ લોકો અને સ્કૂલના 8 ધોરણથી ઉપરના બધા તમામ બાળકો આજે રસ્તા ઉપર તિરંગા યાત્રાને આજે સ્વાગતને વધાવવા માટે આવે છે ત્યારે હું તમામનો નતમસ્તક આભાર માનું છું, વંદન કરું છું, નમન કરું છું. હવે આજે અગણિત છે. આજે આપ જોઈ રહ્યા છો કે આખો રસ્તો 4 કિલોમીટરનો ભરેલો છે અને હજી મને સમાચાર મળી રહ્યા છે કે જે બાળાશ્રમ છે ત્યાં યાત્રા હજી ચાલુ છે અને અહીંયા પહોંચી ગઈ અને લગભગ 10 મિનિટ થયા છે. આ 4 કિલોમીટરની આ ભવ્ય યાત્રા છે. આજે ઘણાની અમારી ઈચ્છા હતી કે 30-35 હજારથી વધારે લોકો જોડાય છે, પણ આજે વધારે જોડાયા છે. કતારગામના સુરતની જે છૂટતી લાલાઓ છે આજે રાષ્ટ્રપ્રેમ બતાવી દીધો છે અને હું સેલ્યુટ કરું છું.